કોંગ્રેસ કરશે વિધાનસભાનો ઘેરાવ ઘ શૂન્ય સર્કલ પર પોલીસનો કાફલો ખડકાયો મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ કર્મી તૈનાત થઈ ચૂક્યા છે સત્યાગ્રહ છાવણી પોલીસ ત્યાં પહોંચી ચૂક્યા છે

ત્યારે એને લઈને આખા ગાંધીનગરમાં થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવી છે અને આપ જુઓ મારી બરાબર પાછળ તો અહીંયાથી આપને જે રસ્તાઓ છે રસ્તા ઉપર જે છે પોલીસની ગાડીઓ અને જે વોટર કેનન છે વોટર કેનન આપને તૈનાત દેખાશે વજ્ર આપને તૈનાત દેખાશે

એ માટે પણ જે છે એ ત્યાં પણ સિક્યોરિટી વધારી દેવામાં આવી છે અલગ અલગ જે પોલીસ જવાનો છે અલગ અલગ વિસ્તારોમાં જે છે એ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને પેટ્રોલિંગ કરીને જે પણ શંકાસ્પદ હોય તો એની ઉપર નજર રાખી રહ્યા છે એમને ડિટેન કરવા પડે તો ડિટેન પણ કરી રહ્યા છે એટલે ગાંધીનગરના જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે મયુરસિંહ ચાવડા એમના કહેવા મુજબ આ થ્રી લિયર સિક્યોરિટી રાખવામાં આવી છે અને આ જે માંગણીઓ છે માંગણીઓ એમની વ્યાજબી ન હોવાથી જે મંજૂરી છે મંજૂરી એમને આપવામાં આવી નથી અને આપ જોશો તો ગાંધીનગરમાં અલગ અલગ જે એન્ટ્રી પોઈન્ટ છે એન્ટ્રી પોઈન્ટ્સ ઉપર અને ગાંધીનગરના ઇન્ટરનલ જે રસ્તાઓ છે ઇન્ટરનલ રસ્તાઓ પર જે પોલીસ અધિકારીઓને જે જે જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં તેઓ તૈનાત છે પોલીસ કર્મીઓ તૈનાત છે મહિલા પોલીસ કર્મી તૈનાત છે અને કોઈ પણ જે ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટથી અંદર આવવાનો પ્રયાસ કરશે તો એમને કરવામાં આવશે બિલકુલ તમામ પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યું છે આજે વિધાનસભાનો ઘેરાવ કરવાના મૂળમાં કોંગ્રેસ પક્ષ અને કોઈ પણ અઘટિત ઘટનાનો બને સ્થિતિ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે તમામ તૈયારી પોલીસ વિભાગની પણ જોવા મળી રહી છે